રાજકોટમાં આરટીઓમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું. બોગસ દસ્તાવેજોનું કૌભાંડ સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે 9 લોકોની ધરપકડ કરી છે. બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી બોગસ લાયસન્સ બનાવી આપવાના ગુનામાં 9 આરોપીની ધરપકડ કરાઈ. અગાઉ પોલીસે આ ગુનામાં 19 આરોપીઓની ધરપકડ કરી હતી. તો હેવી લાયસન્સ માટે બોગસ દસ્તાવેજ રજૂ કરતા હતા આ તમામ એજન્ટો, જોકે હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે. તો આજ અંગે વધુ જાણકારી આપવા માટે સંવાદદાતા શનિ મૈયડ અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે. શનિ, અગાઉ પણ આવા કેટલાક એજન્ટોની ધરપકડ કરવામાં આવી હતી અને ફરી એકવાર 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોની રહેમ નજર હેઠળ આ તમામ એજન્ટો કામ કરતા હતા? અગાઉ પણ આ પ્રકારની ઘટના ધ્યાનમાં આવી હતી, તો પછી આ પ્રકારની ઘટનાઓ બંધ શા માટે નથી થતી? ચોક્કસથી, જે રીતે વાત કરવામાં આવે તો આપને પેલા સીધા દ્રશ્યો દેખાડવા માંગે છે. આરોપી છે રાજકોટ બોગસ જે આરટીઓમાં કૌભાંડ જે લાયસન્સ છે તેના એક સાથે 9 લોકોની સૌથી મોટી સફળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તમામ લોકો અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ 19 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એટલે જે રીતની વાત કરવામાં આવે તો અગાઉ જે રીતના બોગસ જે આરટીઓનું જે લાયસન્સનું કૌભાંડ સામે આવ્યું હતું, બોગસ દસ્તાવેજો ઉભા કરીને જે હેવી લાયસન્સો કઢાવવામાં આવતા હોય છે તેમાં રાજકોટ ક્રાઇમબ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રાજકોટ ક્રાઇમબ્રાન્ચે 9 લોકોની ધરપકડ કરી છે, એક સાથે 9 લોકોની ધરપકડ કરી છે. અગાઉ પણ 19 જેટલા આરોપીની ધરપકડ કરી હતી. અહીંના જે એસીપી છે, જે ક્રાઇમ એસીપી જે સર્વે સાહેબ આપણી સાથે છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. સર, બોગસ જે લાયસન્સનું કૌભાંડ હતું તેમાં 9 આરોપીની ધરપકડ કઈ રીતના આ લોકોની મોડે સોંપરેલી હતી? આ ગુના બાબતે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબે નવનિયુક્ત પીઆઈ શ્રી વિરલ ગઢવી સાહેબ તથા અમોને બોલાવી અને સૂચના કરેલ કે ભાઈ રાજકોટ સિટીમાં નાસ્તા ફરતા આરોપીઓ છે, તેની ધરપકડની એક સ્કોડ બનાવી અને ધરપકડ કરવી, જેથી કરી અને નવનિયુક્ત પીઆઈ શ્રી વિરલ ગઢવી સાહેબે આ કામ યુબી જોગરાણા સાહેબ તથા તેમની ટીમને સોંપેલું. એટલે તેઓએ ડીસીબી પોસ્ટે ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર 8/2019 બોગસ આરટીઓ એજન્ટ તરીકે કોઈ પણ ડ્રાઈવર હોય તેની પાસે જે અમુક ડોક્યુમેન્ટ ન હોય તે બોગસ બનાવી અને એના સૂત્રધાર હેમાંશુ વાળા કે જે 10,000 રૂપિયા લઈ અને આરટીઓમાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને આ લોકો ડ્રાઈવરોને લાયસન્સ કઢાવી આપતો હતો તેની ધરપકડ કરવામાં આવેલી. તેની સાથે અન્ય 18 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી. આ ગુનામાં કુલ 36 આરોપી હતા, જે પૈકીના આજ રોજ 9 આરોપીઓને ડીસીબી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી યુબીબી જોગરાણા સાહેબે તથા તેની ટીમે તેની ધરપકડ કરેલી છે. અને આ બધા જે ડ્રાઈવરો છે તેઓ જાણતા હતા કે પોતે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટે એન્ટાઇટલ નથી, તેમ છતાં તેમના ખૂટતા જે કાંઈ ડોક્યુમેન્ટ્સ હતા તે હેમાંશુવાળાએ બોગસ બનાવી આપેલા અને તેઓએ આ બાબતે તેઓએ લાયસન્સ મેળવેલા. એટલે આ ગુનામાં તેઓની પણ સંડોવણી હોય જેથી કરી અને તેઓ વિરુદ્ધના પૂરતા પુરાવા મળતા તેને અટક કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં તેઓએ કેટલા બોગસ લાયસન્સ કાઢ્યા એની પ્રાથમિક વિગત કઈ સામે આવી છે? કુલ 36 આરોપીઓના નામ છે, એટલે 36 હેમાંશુવાળાની પૂછપરછ થઈ ચૂકી છે. મુખ્ય સૂત્રધાર લગભગ એકાદ વર્ષ પહેલા અટક થઈ ચૂકેલો છે. આ ખૂબ ચકચારી કાંડ હતું અને તેમાં તલસ્પર્શી તપાસ થયેલી હતી અને કુલ 36 આરોપીઓના નામ છે. જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ તમામ આરોપીની ધરપકડ થયા બાદ અત્યારે રાજકોટ પોલીસે એક મોટી કામગીરી કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ 9 આરોપીની ધરપકડ કરી અને જે બોગસ લાયસન્સ કૌભાંડ છે તે આખું અત્યારે પાર પાડ્યું છે. જી બિલકુલ, શનિ, જાણકારી માટે આપનો આભાર. તો 9 લોકોની વધુ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કુલ મળીને 36 બોગસ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.